સૌ શ્રોતાજન અને વહાલા બાળકો, સંયુક્ત રાષ્ટ્ર એક વિશ્વનું સૌથી મોટું સંગઠન છે, જે વિશ્વભરના દેશો માટે આંતરરાષ્ટ્રીય કાયદા, સલામતી, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને માનવાધિકારોને સરળ બનાવવા માટે રચાયેલ છે. ઈસવીસન 1939 થી 1945 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ થયો હતો અને તેમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર ઝીકવામાં આવેલા પરમાણુ બોમ્બથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. તેથી આ યુદ્ધ અગાઉના બધા યુદ્ધો કરતાં વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. આ યુદ્ધમાં લાખો નિર્દોષ વ્યક્તિઓના મરણ થયા હતા અને અબજો રૂપિયાની મિલકતો નાશ પામી હતી. હવે પછી જગતના અગ્રણી નેતાઓ વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા કટિબદ્ધ થયા. યુએસએના રાષ્ટ્રપ્રમુખ એફડી રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા રચવાની યોજના તૈયાર થઈ. ઈસવીસન 1945માં યુએસએના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં ભરાયેલી મિત્ર રાજ્યોના 51 રાષ્ટ્રોની પ્રતિનિધિઓની એક પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રના નામથી ઓળખાતી થઈ. તેની સ્થાપના 24 ઓક્ટોબરે થઈ હોવાથી 24 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સનો સ્થાપના દિન છે. તેથી આજના દિનને સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ, યુએન ડે તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ આજના દિનનું મહત્વ બિનલ મેકવાનની સંઘ. આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાના પ્રયાસ રૂપે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. યુએન 24 ઓક્ટોબર 1945 રોજ સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. આપણો દેશ ભારત તેના સ્થાપના સમયથી જ જોડાયેલો દેશ છે, એટલે 1945માં જ સભ્ય બન્યો હતો. તેનું પ્રથમ સત્ર 10 જાન્યુઆરી 1946 રોજ લંડનમાં વેસ્ટ મિનિસ્ટર સેન્ટ્રલ હોલમાં બોલાવવામાં આવ્યું હતું અને તેમાં 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો હતો. 1948થી દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને વિશ્વની લઘુ સંસદ તરીકે ગણવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવાધિકારની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વશાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક ન્યૂયોર્ક સિટીમાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય 6 અંગો છે: સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક સમિતિ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, સચિવાલય અને વાલી સમિતિ. આજે લગભગ દરેક સંપૂર્ણપણે માન્ય સ્વતંત્ર રાજ્યો યુએનના સભ્ય રાજ્યો છે. યુએનના સભ્ય બનવા માટે રાજ્યએ ચાર્ટમાં દર્શાવેલ શાંતિ અને બધી જવાબદારીઓ સ્વીકારવી જોઈએ અને તે જવાબદારીઓને સંતોષવા માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર હોવું જોઈએ. સુરક્ષા પરિષદ દ્વારા ભલામણ કર્યા પછી યુએનના પ્રવેશ અંગેનો અંતિમ નિર્ણય જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે. હાલમાં 193 સભ્ય રાજ્યો છે, જેમાં વિશ્વમાં આશરે દરેક સાર્વભૌમ રાજ્યનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આવેલી તેની ઓફિસોથી યુએન અને તેની ખાસ એજન્સીઓ આખા વર્ષ દરમિયાન યોજાતી નિયમિત બેઠકોમાં હેતુઓ અને વહીવટી મુદ્દાઓ નક્કી કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની 6 સત્તાવાર ભાષાઓનો ઉપયોગ આંતરિક બેઠકોમાં અને દસ્તાવેજોમાં થાય છે, જેમાં અરેબિક, ચાઇનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ ભાષાનો સમાવેશ થાય છે. યુએનનું જાહેર રીતે દેખાતું પાત્ર સેક્રેટરી જનરલ છે. હાલમાં પોર્ટુગલના એન્ટોનિયો ગુટેરેસ છે, જેમણે 2017માં પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. સેક્રેટરી જનરલની ફરજોમાં આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલમાં સહાય કરવી, શાંતિ રાખવાની કામગીરીનું સંચાલન, આંતરરાષ્ટ્રીય પરિસંવાદો યોજવા, સલામતી કાઉન્સિલના અમલ પર માહિતી એકત્ર કરવી અને વિવિધ પગલાં બાબતે સભ્ય સરકારો સાથે મસલત કરવી તેનો સમાવેશ થાય છે. ગરીબી, સાક્ષરતા, શિક્ષણ અને આયુષ્યની દ્રષ્ટિએ દેશને ક્રમ આપવા માટે યુએન પણ માનવ વિકાસ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે. યુનાઇટેડ નેશન્સનો મોટો છે, ઇટ્સ યોર વર્લ્ડ, વિશ્વ આપણા સૌનું છે. તેમાં શાંતિ જાળવવી, સૌને સલામતીભર્યું જીવન આપવું એ આપણા સૌની પણ જવાબદારી થાય છે. આભાર. અસ્તુ.